નમસ્કાર, હું જોશી નેમિસ આજે ઈપીસી 4 સમાવેશક શાળાની રચનામાં એકમ 3 નો સબ ટોપિક 3.3 માં આરટીઈ એટલે કે શિક્ષણનો અધિકાર વિશે જોઈશું. ભારતના બંધારણમાં 86મો સુધારો કરીને કલમ 21 ઉમેરવામાં આવી છે, જેમાં શિક્ષાના અધિકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિયમ શિક્ષણના અધિકારનો અધિનિયમ 2009 તરીકે ઓળખાય છે. તેનો અમલ 1 એપ્રિલ 2010 ના રોજથી થયો હતો. આ અધિનિયમ મુજબ 6 થી 14 વર્ષના તમામ બાળકોને તેમના ઘરની નજીકની શાળામાં સંતોષકારક રીતે અને નિષ્પક્ષ ધોરણે ગુણવત્તાવાળું પ્રાથમિક શિક્ષણ નિઃશુલ્ક ધોરણે અને ફરજિયાતપણે મેળવવાનો અધિકાર છે. આ અધિનિયમમાં નિઃશુલ્ક શિક્ષણની સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે જે વાલીઓએ તેમના બાળકને યોગ્ય સરકારની સહાય વગર ચાલતી શાળામાં શિક્ષણ માટે દાખલ કર્યા હોય તે સિવાયના તમામ બાળકોએ એવો કોઈ ખર્ચ કરવાની અને ફી ચૂકવવાની જરૂરી નથી જે તેમને પ્રાથમિક શિક્ષણ મેળવતા અને પૂરું કરતા રોકે. ફરજિયાત શિક્ષણની સ્પષ્ટતા કરતાં આ અધિનિયમ જણાવે છે કે યોગ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની એ જવાબદારી છે કે તે 6 થી 14 વર્ષના બાળકો માટે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ આપવાની, તેમને હાજર રાખવાની અને તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવવા માટેની જોગવાઈ કરે અને તે માટેની ખાતરી આપે. આ રીતે શિક્ષણના અધિકારના અધિનિયમે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 6 થી 14 વર્ષના બાળકોના પ્રાથમિક શિક્ષણની જવાબદારી સોંપી છે. શિક્ષણનો અધિકાર અધિનિયમ મહત્વની જોગવાઈઓ. જ્યાં સુધી બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને તેની નજીકની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે. જે બાળકોએ શાળામાં પ્રવેશ ન મેળવ્યો હોય તે બાળકને વય કક્ષાને અનુરૂપ ધોરણમાં પ્રવેશ આપવો. આ અધિનિયમ જણાવે છે કે નિઃશુલ્ક શિક્ષણ એટલે વાલીઓએ તેમના બાળકને યોગ્ય સરકારની સહાય વગર ચાલતી શાળામાં શિક્ષણ માટે દાખલ કર્યા હોય તે સિવાયના તમામ બાળકોએ એવો કોઈ ખર્ચ કરવાની અને ફી ચૂકવવાની જરૂર નથી જે તેમને પ્રાથમિક શિક્ષણ મેળવતા અને પૂરું કરતા રોકે. આ અધિનિયમ વધુમાં એવું જણાવે છે કે ફરજિયાત શિક્ષણ એટલે યોગ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની એ જવાબદારી છે કે તે 6 થી 14 વર્ષના બાળકો માટે પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશ આપવાની, તેમને હાજર રાખવાની અને તેમનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરાવવા માટેની જોગવાઈ કરે અને તે માટેની ખાતરી આપે. ત્યારબાદ આ રીતે બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાની ફરજ અને જવાબદારી યોગ્ય સરકારની અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને માતા પિતાની છે. આ માટેની તમામ આર્થિક અને અન્ય જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વહેંચી લેવાની રહેશે. જે તે સરકારે અને રાજ્ય સરકારે તેમની પ્રાથમિક શાળામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ગુણોત્તર જાળવવાનો રહેશે. વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિધાનસભા અથવા લોકસભાની ચૂંટણીની કામગીરી સિવાય અન્ય કોઈ પણ પ્રકારની બિનશૈક્ષણિક કામગીરી શિક્ષકોને સોંપવી નહીં. શિક્ષકોની નિમણૂકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારની શાળાઓ વચ્ચે ભેદભાવ રાખવો નહીં, એટલે કે બંને વિસ્તારની શાળાઓમાં પૂરતા પ્રમાણમાં શિક્ષકોની નિમણૂક કરવી. ફક્ત પૂર્ણ લાયકાત ધરાવતા અને તાલીમ પામેલા શિક્ષકોને શાળામાં નિમણૂક આપવી. પ્રાથમિક શાળા માટે યોગ્ય મકાનનું નિર્માણ કરવું. શાળાના કામના દિવસો અને શિક્ષકના કામના કલાકો
સ્થાપિત ધોરણો અને માનાંકો મુજબ નિશ્ચિત કરવા, ભારતના બંધારણમાં પ્રતિસ્થાપિત મૂલ્યોને ધ્યાનમાં રાખીને એવા અભ્યાસક્રમની રચના કરવી કે જે બાળકના સર્વાંગીણ વિકાસની ખાતરી આપે, બાળકની પ્રતિભા અને અભિયોગ્યતાનો વિકાસ કરી શકે તેવી બાળક કેન્દ્રી અને બાળકને સહાયક એવી ભયમુક્ત, ચિંતામુક્ત અને તાણમુક્ત શિક્ષણ પ્રણાલીનો નિકાસ કરવો, શાળાના બાળકોને પૂરતું સંરક્ષણ અને સુરક્ષા પૂરી પાડવી, ઉપરાંત આ અધિનિયમ નીચે જણાવેલ બાબતો ઉપર પ્રતિબંધ મૂકે છે: શારીરિક સજા અને માનસિક પજવણી, પ્રવેશ દરમિયાન બાળકોની તપાસ, પ્રવેશ સમયે પ્રતિ બાળક વધારાની ફી લેવી, શિક્ષકોના ખાનગી ટ્યુશન, માન્યતા વગરની શાળા ખોલવી અને ચલાવવી. ત્યારબાદ ગુજરાતમાં શિક્ષણનો અધિકાર, આરટીઈ એક્ટ ઇન ગુજરાત. ભારતના બંધારણમાં શિક્ષણના અધિકાર માટે કરવામાં આવેલ જોગવાઈઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે તેના અમલ માટેના નિયમો ઘડ્યા છે, જેમાંના કેટલાક અગત્યના નિયમો નીચે મુજબ છે. 6-14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત ધોરણે પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું. 1 જૂને 5 વર્ષ પૂરા કરનાર બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવો. 1 જૂને 3 વર્ષ પૂરા કરનાર બાળકને પૂર્વ શાળામાં પ્રવેશ આપવો. પ્રવેશ સમયે માતા પિતાના ઇન્ટરવ્યૂ લેવા નહીં, બાળકની તપાસ કરવી નહીં કે તેમની પરીક્ષા લેવી નહીં. ઉપરાંત પ્રવેશ સમયે કોઈ વધારાની ફી કે દાન પેટે કોઈ રકમ લેવી નહીં. જન્મના દાખલા માટે જન્મ પ્રમાણપત્ર રજૂ કરવું, જો તે શક્ય ન હોય તો દવાખાનાના રેકોર્ડ કે આંગણવાડીના રેકોર્ડને માન્ય રાખવું અથવા વાલીએ જન્મ તારીખ અંગે સોગંદનામું રજૂ કરવું. ત્યારબાદ ધોરણ 1-5ના બાળકોને તેમના નિવાસ સ્થાનેથી 1 કિલોમીટરની અંદરના વિસ્તારમાં સરકારે શાળાની વ્યવસ્થા કરી આપવી. ધોરણ 6-8ના બાળકો માટે 3 કિલોમીટરની અંદરના વિસ્તારમાં શાળાની વ્યવસ્થા કરવી. બાળકોને શાળાની વ્યવસ્થા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ તેમના વિસ્તારમાં રહેતા 6-14 વર્ષની વય જૂથના બાળકોને શોધી કાઢવા માટે ઘેર ઘેર જઈને તપાસ કરવી તથા તેમના માટે જરૂર પ્રમાણે શાળાની સ્થાપના કરવી. ત્યારબાદ આવા બાળકો અંગેની તપાસ કરી તેઓ 14 વર્ષના થાય ત્યાં સુધી રાજ્ય સરકારે અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ તેમના રેકોર્ડની જાળવણી કરવી. જાતિ, ધર્મ, સામાજિક આર્થિક સ્થિતિ, સંસ્કૃતિ, ભાષા, પ્રાદેશિકતા વગેરેના સંદર્ભમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર અક્ષમતા ધરાવતા અને ન ધરાવતા તથા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા તમામ બાળકો માટે ઉપર જણાવ્યા મુજબની તમામ વ્યવસ્થા કરવી. આવા બાળકને કોઈ પણ જાતના ભેદભાવ વગર શાળાની તમામ સુવિધાનો ઉપયોગ કરાવવાની તક પૂરી પાડવી. સામાન્ય બાળકો સાથે સમાવવા માટે જરૂર જણાય તો શાળાએ વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોને વિશિષ્ટ તાલીમ આપવા માટેની વ્યવસ્થા કરવી. આ અધિનિયમનો અમલ થાય ત્યારે લાયકાત ધરાવતા શિક્ષકોની જે ઉણપ હોય તેની આગામી 5 વર્ષમાં પૂર્તિ કરવા માટે શિક્ષક પ્રશિક્ષણની પૂરતી જોગવાઈ કરવી. સરકાર દ્વારા સ્થાપિત, સંચાલિત અથવા અનુદાનિત શાળાના શિક્ષકો અને વિદ્યા સહાયક શિક્ષકોના વેતન અને ભથ્થા અંગેની શરતો અને નીતિઓની રચના અને અમલ સરકાર કરશે. શિક્ષકો શાળા વ્યવસ્થાપન સમિતિને જવાબદાર રહેશે. શાળાના શિક્ષકો અને વિદ્યા સહાયકો તાલીમ કાર્યક્રમોમાં અને અભ્યાસક્રમ વિકાસ માટેના કાર્યક્રમોમાં હાજરી આપશે. શાળાઓ દરેક વર્ગના હાજરીપત્રકો, પત્ર વ્યવહાર, સમયપત્રક અને અગત્યના રેકોર્ડની જાળવણી કરશે. અસ્તુ.